લાઝરસને ઈસુ મરેલા માંથી જીવતો કરે છે. લાઝરસ નામનો એક માણસ હતો, એને બે બોને હતી, એક મરિયમ અને બીજી માર્થા. વે એ બધા ઈસુને નજીકનો દોસ્તદાર હતો. એક દાડો ઈસુને હમીસર મળ્યો કે લાઝરસ ઘણો બીમાર હે. ઈસુએ જરા આ હમીસર સાંભળ્યો ત્યારે ઈસુએ એને કીધું, આ બીમારી એની મોત હારું નહીં, એ પરમેશ્વરની મહિમા હારું હે. ઈસુએ ના હાથે પ્રેમ કરતો હતો, પણ જા વૈયો એ તો તાસ એને બે દાડા લાગી જાય. બે દાડા બાદ ઈસુએ પોતાના શેલાને કીધું, ચાલો આપો ફેર યહૂદિયા પ્રદેશમાં જાય. શેલવે જવાબ આપ્યો, પણ ગરુ થોડોક દાડો પહેલ તાના મનખતને માર નાખવા માંગતા હતા. ઈસુએ કીધું, આપણો દોસ્તદાર લાઝરસ સૂઈ ગયો હોય અને મારે એને જગાડવો હે. શેલવે ઈસુને કીધું, માલિક અગર લાઝરસ સૂઈ ગયો હોય તે પાછો ઉઠી જાય. તો ઈસુએ એને સાફ રીતે કહી દીધું, લાઝરસ મરી ગયો હે, હું ખુશ છે કે હું તાને હતો જેનેથી તમે મારી પર વિશ્વાસ કરી શકો. જ્યારે ઈસુ લાઝરસના ગામમાં પહોંચ્યો ત્યારે લાઝરસને મરવાના શિયાર દાડા થઈ ગયા હતા. ત્યારે માર્થા ઈસુને મળવા હારું આવી અને ઈસુને કીધું, હે પ્રભુ, અગર તો આ હતો તે મારો ભાઈ નહીં મરતો, પણ હું વિશ્વાસ કરું હે કે તું પરમેશ્વર કન જે કંઈ માંગે હે વે તને આલે હે. ઈસુએ જવાબ આપ્યો, પુનરુત્થાન અને જીવન હોશ છે, જે કોઈ મારી પર વિશ્વાસ કરે હે વૈયો અગર મરે જાય તે હું જીવતું રહે, જે મારી પર વિશ્વાસ કરે હે વૈયો ક્યારેય નહીં મરે. હું તો આ વાત પર વિશ્વાસ કરે હે. માર્થાએ જવાબ આપ્યો, હા પ્રભુ, હું વિશ્વાસ કરું હે કે તું પરમેશ્વરનો બેટો હે. તર મરિયમ હુદી ત્યાં આવી ગઈ અને વૈયે ઈસુને પોગે લાગી અને કીધું, હે પ્રભુ, અગર તું આ હતો તે મારો ભાઈ નહીં મરતો. ઈસુએ એને પૂછ્યું, તમે લાઝરસને કાં મળ્યો હે? એને હવે ઈસુને કીધું, કબરે આવીને બાળ લે. તરે ઈસુ ગાંગર્યો. કબર એક બળભેટમાં કોરેને બનાવેલી હતી, એની પર એક મોટો બાઠો મેલેલો હતો. ઈસુએ કબર કરીને જાયને કીધું, એના બાઠાને હરકાવો, પણ માર્થાએ કીધું, એને મરવાના શિયાર દાડા થઈ ગયા હે, એને મહી આવું તે વાસ આવતી હોય હે. ઈસુએ જવાબ આપ્યો, હું મેં તને નહીં કીધું કે અગર તું વિશ્વાસ કરે હે તો તું પરમેશ્વરને મહિમા બાળે. તર એને હવે એના બાઠાને હરકાવ દીધો. તર ઈસુએ આકાશની તરફ બાળીને કીધું, હે બા, તે મારું સાંભળ્યું એટલે હરું હું તારો ધન્યવાદ કરું હે. હું જાણું હે કે તું હંમેશા મારું સાંભળે અને પણ જે મનખ મારી આજુબાજુ ઈબ હે વે વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો હે. એટલે હરું એને લીધે ઓંકો હે. તર ઈસુએ જોરથી શિષ્યને કીધું, લાઝરસ બહાર તો આવ. એટલે હરું લાઝરસ બહાર તો આવ્યો. વે હજુ તક ખાપણ તે ફોતેલો હતો. ઈસુએ કીધું, એનો ખાપણ છોડ નાખો અને એને છૂટો કરો. આ ચમત્કાર બાળીને ઘણા બધા યહૂદી મનખે વિશ્વાસ કર્યો, પણ યહૂદી મનખના ધાર્મિક અગુવા બળવાવાળા હતા. એટલે હરું એયા એવું કાવતરું કરવા હરું ભેગા થયા કે આપો ઈસુને અને લાઝરસને કેવી રીતે માર દરજીએ.